હવે એવું કોણે કીધું કે ઠંડુ ખાવાનું ટેસ્ટી નથી હોતું? તો ચાલો આજે જોઈ લઈએ ઠંડા ખાવાની પણ ખૂબ જ મજા આવે તેવા સાતમ સ્પેશિયલ બાજરા મેથીના વડાની રેસીપીને. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફુરસત મેં કુછ પલ જિંદગી કે. ફ્રેન્ડ્સ, શીતળા સાતમના દિવસે લગભગ બધા જના ઘરે ઠંડુ જમવાનું હોય છે, તો આજે હું આપની સાથે શેર કરીશ ઠંડા ખાવાની ખૂબ જ મજા આવે તેવા બાજરા મેથીના વડાની રેસીપીને, કે જેને લીલી ચટણી સાથે અને ટમેટા લસણની તીખી ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને આ ચટણીની રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેને પણ ચેક જરૂરથી કરી લેજો. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ અમને વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલા મળી રહે. અને જો તમને અમારો આ રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યુંકિ ત્યોહારો કે મઝિલ લેતે જાઓ, કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહુત હી ખૂબસૂરત હૈ. બાજરા મેથીના વડા બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં આપણે એક કપ બાજરાનો લોટ લઈ લેશું અને સાથે 1/4 કપ ઘઉંનો લોટ એડ કરી દેશું. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન વાટેલું લસણ એડ કરી દેશું, જે ઓપ્શનલ છે. 2 ટેબલસ્પૂન સફેદ તલ એડ કરી દેશું. 1/4 ટીસ્પૂન અજમાને આ રીતે હાથેથી થોડા વાટીને એડ કરી દેશું. એક ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેશું. અરાઉન્ડ 2 ટેબલસ્પૂન ગોળ એડ કરી દેશું. અને અહીંયા ગોળને બદલે તમે ખાંડનો પણ યુઝ કરી શકો છો. સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું. 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને લાસ્ટમાં 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દેશું. અને ત્યારબાદ તેમાં 1 કપ જેટલી સમારેલી મેથી, કે જેને મેં 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખી હતી, તેને એડ કરી દેશું. અને મેથીને આ રીતે પાણીમાં પલાળી રાખવાથી તેની જે કડવાશ છે થોડી ઓછી થઈ જાય છે. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરી દેશું અને આ બધું આપણે પહેલાં સરસ રીતે મિક્સ કરી દેશું. બધા જ મસાલા લોટમાં સરસ મિક્સ થઈ ગયા છે, તો હવે થોડી ઘાટી અને ખાટી છાશથી આપણે તેનો લોટ બાંધી લેશું. અને છાશથી લોટ બાંધવાથી આ બાજરા મેથીના વડા છે એકદમ જ સરસ સોફ્ટ બને છે. અને આ રીતનો આટલો સોફ્ટ ડો પ્રિપેર કરવામાં મને 1/4 કપ જેટલી છાશની જરૂર પડી છે. તો બાજરા મેથીના વડાનો લોટ તૈયાર છે, આપણે તેમાંથી વડા બનાવી લઈએ. જેના માટે આપણે હાથને થોડો તેલવાળો કરી લેશું અને ત્યારબાદ લોટમાંથી થોડો પોર્શન લઈ તેને હથેળી વચ્ચે આ રીતે રોલ કરી લેશું. અને ત્યારબાદ તેને હાથેથી આ રીતે પ્રેસ કરી દેશું, જેથી કરીને તેનો એકદમ સરસ વડાનો શેપ આવી જાય. અને લાસ્ટમાં આ જે કિનારી છે એને આ રીતે પ્રેસ કરીને આપણે ઇવન કરી દેશું. તો હવે આ રીતે આપણે બીજા બધા વડા પણ રોલ કરી લઈએ. અને હવે વડાને ફ્રાય કરવા માટે આપણે તેલને પ્રોપરલી ગરમ કરી લેશું અને ત્યારબાદ ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ વડાને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું. અને વડા એક બાજુથી થોડા ફ્રાય થાય ત્યારબાદ જ આપણે તેને ટર્ન કરશું, જેથી કરીને વડા છે તૂટી ના જાય. અને ફ્રાય કરતી વખતે ખાસ ધ્યાન રાખશું કે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે, જેથી કરીને વડા છે એ અંદરથી કાચા ના રહી જાય. વડા સરસ ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ ગયા છે, તો હવે આ રીતે આપણે બીજા બધા વડા પણ ફ્રાય કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ઠંડા ખાવાની ખૂબ જ મજા આવે તેવા બાજરા મેથીના વડા. તો આ બાજરા મેથીના વડાની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ, ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યુંકી જિંદગી ખૂબસૂરત હૈ.